સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે આવા જ એક દંપતીએ પોતાના સંતાનને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી. તો શહેરની સિવિલ હોસ્પિટલમાં પોતાના વહાલ સોયા બાળકને ત્યજીની માતા પિતા ફરાર થઈ ગયા હતા, તો 2 મહિનાનું બાળક ત્યજી દેવાયું હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળી આવતી જાણકારી અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિના બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા, ત્યારે સિવિલના આઈસીયુમાં બાળક સારવાર હેઠળ છે. ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને રાખી માતા પિતા ફરાર થઈ ગયા, જે બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો માતા પિતા ફરાર થઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, કે જેથી કટોદરા પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. 2 મહિનાનું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની સારવાર હોસ્પિટલ સ્ટાફ કરી રહ્યું છે તથા નર્સ સહિતના કર્મચારીઓ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે. અત્રે કટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક બાળક, નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ સીએચસીથી અહીંયા દાખલ કરવામાં આવેલું. શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ સીએચસી ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટર્સશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું. બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી. બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય, સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારા જતા રહેલા છે. એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં, તેથી તેમણે પોલીસનો સંપર્ક કરેલો. આ બાબતે કટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને કટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 317નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે મહિલા અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે. તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે. તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવારા જલ્દી મળે. આ જે મહિલા દેખાય છે એની કોઈપણ ઓળખ કોઈપણ જગ્યાએ દેખાય આવે તો કટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલી વારસને શોધી શકાય અને તેના વાલીને એને સોંપી શકાય. જી મેડમ, તમારું નામ? આપણું નામ ડૉક્ટર નિખિતા વસોયા. જે આ બાળકને જે હડસડવાની જે ઘટના બની છે, શું ક્યારે બની છે અને ક્યારે એ અહીંયા આવ્યું? ઓકે, આ બેબી ઓફ મનીષા છે. બેબી ઓફ મનીષા બારેલા પેશન્ટ એકચ્યુઅલી 29 ઓક્ટોબરના સીએચસી કામરેજમાં પ્રીમેચ્યોર, મતલબ પ્રીટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી પેદા થયું હતું. 7મા મહિને પેદા થયું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો સીએચસી કામરેજથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં કેઝ્યુઅલ્ટીમાંથી પછી સુરતના SNCU માં બાળકને ભરતી કર્યું હતું. બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ સીપેપ કહેવાય એવી રીતને ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું. ધીરે ધીરે બાળકનું શ્વાસ ને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું. પછી જેવું બાળકનું ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ 1 વીક પછી બાળકને અહીંયા જ અમારા SNCU ની અંદર મધર રૂમ હોય, નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે, તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ NICU માં, મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં મમ્મી બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી. પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં
એસએનસીયુના, અમારે સુરતના એસએનસીયુના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું. તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું. પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારો થયો એટલે પાછું નાના મશીન પર, ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું. પછી અરાઉન્ડ 29th નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલાએ. તો તાવ આવ્યો એટલે એમણે કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં 6B વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી. પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં 1-2 વાર પછી દૂધ લઈને નહોતા આવતા. તો અમારા પાસે મિલ્ક બેંક છે, અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને એના મિલ્ક બેંકમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમકે એની મમ્મી બીમાર હતી, દાખલ હતી, એમને દૂધ નહોતું આવતું. પણ પછી 3-4 દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં, વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેઈલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા. કરન્ટલી 3 દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું, છાનબીન કરી, અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે. તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે, મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું. એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને MLC કેસ કર્યું હતું. 7 તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર, અહીંયાથી અમે ખાલી CMO RMO રેફરન્સ થાય અને CMO થ્રુ પોલીસ જાણ થાય. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.